હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં. આજે આપણે બનાવીશું વાર કે તહેવાર ઉપર કે પછી ક્યારેક પણ ગળ્યું ખાવાનું મન થાય ત્યારે દરેક ગુજરાતીઓના ઘરમાં બનતી ઘઉંના લોટની સુખડીની રેસીપી. તો ઘણા લોકોની સુખડી એકદમ કડક અને ચવ્વટ થઈ જતી હોય છે, પણ આજે આપણે એ પરફેક્ટ ટિપ્સ સાથે બનાવીશું. એટલે મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી એકદમ તમારી પોચી આ ઘઉંની સુખડી બનીને તૈયાર થશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, વધારેમાં વધારે શેર કરજો, અને જો તમને મારી રેસીપીઓ સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલા બેલ આઇકન બટનને પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે. તો ચાલો બનાવીએ. તો હવે સૌથી પહેલાં સુખડી બનાવવા માટે આપણે સુખડી માટેનું માપ જોઈ લઈશું. તો અહીંયા મેં ઘરમાં રહેલી જે વાટકી હોય તેનાથી બે વાટકી જેટલો ઘઉંનો, એટલે કે આપણે જે રોટલી માટે લોટનો યુઝ કરતા હોઈએ છીએ, તે બે વાટકી લઈ લીધો છે. અને એ જ વાટકી પ્રમાણે અહીંયા એક વાટકી જેટલો ઝીણો સમારેલો ગોળ લઈ લીધો છે. તો બે વાટકી ઘઉંના લોટની સામે એક વાટકી જેટલો ગોળ અને એક વાટકી જેટલું ઘી લઈ લીધું છે. આ રીતનું તમે માપ લેશો એટલે હંમેશા તમારી સુખડી છે તે એકદમ પરફેક્ટ જ બનશે. હવે જે પ્લેટમાં તમારે સુખડીને સેટ કરવાની છે તેને આપણે આ રીતે પહેલાં તો તેલથી ગ્રીસ કરી લઈશું. અહીંયા તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે આ રીતે તેલથી જ પ્લેટને ગ્રીસ કરવાની છે, ઘીથી નથી કરવાની. ઘી ઠંડુ થયા પછી જામી જશે, તો જ્યારે તમે સુખડીને ડીમોલ્ડ કરશો ત્યારે સુખડી તૂટી જશે. અને આ રીતે તેલથી ગ્રીસ કરશો તો એકદમ આસાનીથી તમારી સુખડી છે તે પ્લેટમાંથી અલગ થઈ જશે. તો એકદમ સરસ કિનારીથી પણ આપણે તેને ગ્રીસ કરી લઈશું. અને હવે પ્લેટને આપણે સાઈડ ઉપર રાખીશું અને સુખડી બનાવીશું. તો તેના માટે આપણે જાડા તળિયાવાળી કડાઈ લઈશું અને જે એક વાટકી આપણે ઘી લીધું હતું તે બધું ઉમેરીશું અને ઘીને એકદમ સરસ રીતે મેલ્ટ થવા દઈશું. અહીંયા જો તમે મેલ્ટ થયેલો ઘીનો ઉપયોગ કરતા હોય તો તમારે 1-2 ટેબલ સ્પૂન જેટલું ઘી ઓછું લેવાનું. અને ઘી એકદમ સરસ રીતે બધું જ આ રીતે મેલ્ટ થઈ જાય એટલે 2 વાટકી જેટલો ઘઉંનો લોટ આપણે આ રીતે ઘીમાં ઉમેરીશું. અત્યારે ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ સ્લો સાઈડ રાખીશું અને હવે એકદમ સરસ રીતે મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ પર આપણે ઘઉંના લોટને ઘી સાથે એકદમ સરસ મિક્સ કરીશું. તો શરૂઆતમાં આપણે આ રીતે લોટ ઉમેરીશું એટલે ઘઉંનો લોટ છે તે બધા જ ઘીને એબ્સોર્બ કરીને આ રીતનો ડ્રાય થઈ જશે. તો આ રીતનો ડ્રાય લોટ સમજીને તમારે તેમાં વધારે ઘી એડ નથી કરી દેવાનું. જેમ જેમ આપણે લોટને શેકતા જઈશું તેમ તેમ લોટ થોડોક ઢીલો થતો જશે અને તેમાંથી થોડું ઘી પણ રિલીઝ થવા લાગશે. તો જ્યાં સુધી આપણા લોટમાંથી એકદમ સરસ એવી સુગંધ ના આવવા લાગે ત્યાં સુધી આપણે તેને આ રીતે મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ પર શેકી લઈશું. અહીંયા લોટ તમારો વધારે પડતો બળી ના જાય એવાનું ખાસ ધ્યાન રાખવાનું. સુખડી તમે જ્યારે પણ બનાવો ત્યારે લોટને તમારે હંમેશા આ રીતે સ્લો ગેસની ફ્લેમ પર જ શેકવાનો, એટલે એકદમ સરસ બધી બાજુથી લોટ સરસ શેકાશે. તો થોડીક વાર પછી તમે જોઈ શકો છો આપણો લોટ છે તે પહેલાં કરતાં આ રીતે થોડોક ઢીલો થવા લાગ્યો છે અને ઘી પણ આ રીતે સાઈડમાંથી થોડુંક રિલીઝ થવા લાગ્યું છે. જેમ જેમ લોટ શેકાશે તેમ તેનો કલર પણ હલકો ચેન્જ થવા લાગશે. તો સુખડી બનાવવામાં તમે આ રીતે થોડીક નાની નાની બાબતોનું ધ્યાન રાખશો એટલે તમારી પરફેક્ટ એકદમ પોચી સુખડી બનીને તૈયાર થશે. તો અહીંયા તમે જોઈ શકો છો થોડીક વાર પછી આપણા લોટનો હલકો કલર બદલાઈ ગયો છે અને આ રીતે એકદમ સરસ ઢીલો પણ થઈ ગયો છે અને લોટમાંથી એકદમ સરસ એવી સુગંધ પણ આવવા લાગી છે. તો હવે આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને કડાઈ ગરમ હોય તેના માટે આપણે 1-2 મિનિટ માટે આ જ રીતે લોટને હલાવતા જઈશું, એટલે લોટ આપણો બિલકુલ પણ બળશે નહીં. અને હવે કડાઈને આપણે ગેસ ઉપરથી નીચે ઉતારીને લોટને હલકો ઠંડો થવા માટે રાખીશું. અહીંયા તમારે સુખડી એકદમ પોચી બનાવવા માટે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગોળ તમારે જ્યારે લોટ એકદમ ગરમ હોય તેમાં નથી એડ કરી દેવાનો, નહીં તો ગોળ તમારો કડક થશે, તેના લીધે સુખડી તમારી કડક થઈને ચવ્વટ થઈ જશે. એકદમ ગરમ પણ ના હોવો જોઈએ અને એકદમ ઠંડો પણ ના હોવો જોઈએ. તમે ટચ કરી શકો એ રીતનો તમારો લોટ હોય ત્યારે તમારે તેમાં ગોળ એડ કરવાનો છે. તો અહીંયા હલકો ઠંડો આપણો લોટ થઈ ગયો છે, તો જે એક બાઉલ આપણે ગોળ સમારીને લીધો હતો તે ઉમેરીશું. અને આ પ્રોસેસ તમારે એકદમ સ્પીડમાં કરવાની છે. બધા જ ગોળને આપણે લોટ સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. અહીંયા ગોળ તમારે સમારીને જ લેવાનો છે એટલે તેને લોટ સાથે મિક્સ થવામાં એકદમ ઓછો સમય લાગશે. જો તમે આ રીતે ઘઉંના લોટની સુખડી બનાવશો તો હંમેશા તમારી સુખડી એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે, ઘરડા લોકો પણ ખાઈ શકે એટલી તમારી આ પોચી સુખડી બનશે. તો અહીંયા તમે જોઈ શકો છો બધા જ લોટ સાથે આપણો ગોળ છે તે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે. લોટ તમારો ઠંડો થાય એ પહેલાં જ તમારે ગોળને આ રીતે મિક્સ કરી લેવાનો છે. અને હવે થોડુંક ગરમ હોય ત્યારે જ આપણે આ મિશ્રણને પ્લેટમાં એડ કરી દઈશું.
મિશ્રણ ઠંડુ થાય એ પહેલાં તમારે આ રીતે તેને પ્લેટમાં ઉમેરીને સ્પેચ્યુલાની મદદથી એકદમ સરસ રીતે આખી પ્લેટમાં તેને ફેલાવી દેવાની છે. જો ઠંડુ થઈ જશે તો તમારી સુખડી છે તે એકદમ સરસ રીતે સેટ નહીં થાય અને તેના પીસ તમે નહીં પાડી શકો. તો આ પ્રોસેસ તમારે થોડીક સ્પીડમાં કરવાની અને આ રીતે સ્પેચ્યુલાથી થોડુંક સ્પ્રેડ થઈ જાય એટલે હવે આપણે એક વાટકી ઉપર ઘી લગાવીને એકદમ સરસ રીતે આખી થાળીમાં આપણી સુખડીને ફેલાવી દઈશું. અને આપણું મિશ્રણ થોડું ગરમ હોય ત્યારે જ આપણે તેમાં છરીની મદદથી આ રીતે કટ કરી લઈશું. મિશ્રણ ઠંડુ થયા પછી તમે આ રીતે કટ કરશો તો સુખડી તમે જ્યારે પ્લેટમાંથી નીકાળશો એટલે તૂટી જશે. તો ગરમ હોય ત્યારે તેમાં તમારે આ રીતે કટ કરી લેવાની અને 10-15 મિનિટ જેવું થાય ત્યાર પછી તમે તેને આસાનીથી ડિમોલ્ડ કરી શકો છો. તો તમે ક્યારે આ રીતે ઘઉંના લોટની એકદમ પરફેક્ટ એવી સોફ્ટ સુખડી ના બનાવી હોય તો એકવાર આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. આ રીતે બનાવશો તો હંમેશા તમારી સુખડી એકદમ પરફેક્ટ અને પોચી બનશે. તો આજની મારી રેસિપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.